જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. જે લોકો સાબુથી ચહેરો સાફ કરે છે, સાબુથી ચહેરો ધોઈ છે, તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો. જો સાબુથી ચહેરો સાફ કરવામાં આવે તો તમારી સ્કીન એટલી બધી ડેમેજ થઈ જાય છે કે જાણીને તમે પણ ચોંકી જશો. એકદમ વિસ્તારપૂર્વક માહિતી તમારી સાથે શેર કરું છું, પણ બે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતા પ્રાચીન માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. અત્યારના બધા લોકો રેગ્યુલર સાબુનો ઉપયોગ કરતા હોય છે, સાબુથી ચહેરો સાફ કરતા હોય છે, સાબુથી ચહેરો ધોતા હોય છે. તેનાથી શું થાય છે કે તમારી સ્કીન છે તે ધીમે ધીમે ડ્રાય થતી જાય છે, નાની ઉંમરમાં તમારા ફેસમાં કરચલીઓ જોવા લાગે છે, અથવા તો તમને વારંવાર ખીલ થાય છે, બ્લેક હેડ્સની પ્રોબ્લમ, વ્હાઈટ હેડ્સની પ્રોબ્લમ, ઓપન પોર્સની પ્રોબ્લમ, અથવા તો ઘણા લોકોને વારંવાર ખીલ થાય છે, તેમાં ડાઘ પડી જાય છે, નિશાન રહી જાય છે, અથવા તો અમુક લોકોની સ્કીન છે તે સાબુ યુઝ કરે છે તેના કારણે તેની જે ફેસની સ્કીન હોય છે તે ધીમે ધીમે બ્લેક પડતી જાય છે. એટલા માટે તમારે ક્યારે પણ ફેસ સાફ કરવામાં સાબુનો ઉપયોગ નથી કરવાનો. તો તમારે હવે ફેસ શેનાથી સાફ કરવાનું છે, જ્યાં દોસ્તો એકદમ બેસ્ટ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું. જો આ ઘરેલું ઉપચારથી રેગ્યુલર તમે તમારો ફેસ સાફ કરશો તો તમારે ફેસની વધારાની ગંદકી એક ઝટકે સાફ થઈ જશે અને તમને ક્યારેય સ્કીનને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જોવા નહીં મળે. જ્યાં દોસ્તો તમારે ક્યારેય પણ સાબુનો ઉપયોગ નથી કરવાનો ફેસ સાફ કરવામાં, તમારે શું કરવાનું છે, 2 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે, તેમાં તમારે જરૂર મુજબ કાચું દૂધ મિક્સ કરવાનું છે. કાચું દૂધ મીન્સ કે તમારે જે ઉકાળેલું હોય છે ગરમ દૂધ તે મિક્સ નથી કરવાનું, કાચું દૂધ હોય છે તે મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લેવાનો છે અને આ પેસ્ટ તમારે તમારા ફેસ ઉપર એપ્લાય કરવાનો છે, ચહેરામાં લગાવવાનો છે. માલિશ નથી કરવાની, ફક્ત લગાવી દેવાનો છે અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવાનું છે. 10 થી 15 મિનિટ પછી તાજા પાણીથી તમારે ચહેરો છે તે સાફ કરી નાખવાનો છે અને આ ઘરેલું ઉપચાર તમારે દિવસમાં એકવાર કરવાનો છે. તમે રાતના સૂતા પહેલા પણ કરી શકો છો અથવા તો મોર્નિંગમાં પણ કરી શકો છો. રાતના કરશો તો વધારે બેનિફિટ રહેશે. તમારે સાબુથી ક્યારે ચહેરો સાફ નથી કરવાનો. આ ઘરેલું ઉપચારથી તમે રેગ્યુલર ચહેરો સાફ કરશો તો તમારા ફેસની વધારાની ગંદકી એક ઝટકે સાફ થઈ જશે અને કુદરતી રીતે તમારા ચહેરામાં ગ્લો આવશે. જે લોકોને વારંવાર ખીલ થાય છે, ઓપન પોર્સની પ્રોબ્લમ છે, અથવા તો વારંવાર બ્લેક હેડ્સ, વ્હાઈટ હેડ્સ, અથવા તો ઓઇલી સ્કીનની પ્રોબ્લમ છે, તે તમામ પ્રકારની પ્રોબ્લમ સોલ્વ થઈ જશે. અને જો રેગ્યુલર સાબુથી ચહેરો સાફ કરવામાં આવે તો જે ફેસની જે સ્કીન હોય છે તે ડ્રાય થતી જાય છે અને નાની ઉંમરમાં તમારા ફેસમાં કરચલીઓ જોવા મળે છે. તમે જોયું હશે કે અમુક લોકોની ઉંમર નાની હોય છે પણ વધારે ઉંમર દેખાય છે, કેમ કે તેના ચહેરામાં કરચલીઓ જોવા મળે છે. કેમ કે જો સાબુનો ઉપયોગ વધી જાય તો તમારા ફેસમાં વધારે પ્રમાણમાં કરચલીઓ થઈ જાય છે, તમારી સ્કીન છે તે ડ્રાય થતી જાય છે, અથવા તો ઓપન પોર્સની પ્રોબ્લમ થઈ જાય છે, વારંવાર ખીલ પડી જાય છે, ડાઘ થઈ જાય છે, ઓઇલી સ્કીનની પ્રોબ્લમ થાય છે, ઓપન પોર્સની પ્રોબ્લમ થાય છે. તો જો તમે ચણાનો લોટ અને કાચું દૂધ મિક્સ કરી અને દિવસમાં એકવાર તમારો ચહેરો સાફ કરશો તો તમે જીવશો ત્યાં સુધી તમને ક્યારે ફેસમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જોવા નહીં મળે અને તમારો ચહેરો છે તે કુદરતી રીતે ગ્લો આવશે. કોઈ પણ પ્રકારના ફેસ વોશ સાબુ તમારે યુઝ કરવાની જરૂર નહીં પડે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા ફેમિલીમાં, રિલેટિવ્સમાં, ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને આ માહિતી જરૂર શેર કરજો, બધા લોકોને આ વિડીયો કામ લાગશે. અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જય હિન્દ દોસ્તો.